ज्ञानयोग एजुकेशन एंड वेलफेयर ट्रस्ट संचालित चित्री नर्सिंग कॉलेज एंड स्कूल ना तमाम विद्यार्थी भाई बहनों वाली मित्रों तमाम स्टाफ अने अमारी इंस्टिट्यूट ने लागता वळगता तमाम स्नेहीजनों ने दिवाळी नी हार्दिक शुभेच्छाओं पाठवू छू। तमारू नव वर्ष शुभदायी फलदायी लाभदायी यशस्वी निवड़े एवी मारी ने मारा परिवार तरफ थी दरेके दरेक ने हार्दिक शुभेच्छाओं। વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલ વર્ષો જૂના કારા રામજી મંદિરનો વિવાદ વધુ વકર્યો છે। મંદિરના પૂજારીએ ન્યાયની લડત ચલાવવા માટે આ મરણાંત ઉપવાસ પર બેઠા છે। વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલ વર્ષો જૂનું ઐતિહાસિક મંદિર કારા રામજી મંદિર હાલ સાચવણી માટે સરકાર હસ્તક છે। સ્થાનિક મામલતદાર પાસે આ મંદિરનો કારભાર છે ત્યારે અહીં આવેલ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા તેમના ભગવાન રાજચંદ્ર અહીં આવી पहला रोकाया हता। जे मंदिरना ओरडा में ए रोकाया हता ए मंदिरना ओरडानुं समारकाम माटे राजचंद्र ट्रस्ट द्वारा मामलतदार पासे मांगणी करीने त्यां मूर्ति मूकी धार्मिक गतिविधिओ शुरू करी देता स्थानिक लोकोमां रोषनी लागणी फैलाई छे। त्यारे वर्षोथी अहीं पेढ़ी दर पेढ़ीथी मंदिरनी साचवणी करता आवेल पूजारीए पहला ग्रामजनोनो हक मंदिर पर होय बहारथी आवेला लोकोने मंदिर केवी रीते सुपरत करवो તે લડાઈ તેઓ એક વર્ષથી લડી રહ્યા છે ત્યારે તેનો કોઈ નિકાલ ન આવતા આખરે તેઓ બે દિવસથી અમરંત ઉપવાસ પર મંદિરની બહાર બેઠા છે, જેને લઈ સમગ્ર પંથકમાં લોકોમાં રોષ ફેલાયો છે તેમજ નગરમાં ચર્ચાનો વિષય બન્યું છે। ત્યારે મંદિરના પૂજારીની માંગ છે કે જ્યાં સુધી ઓર્ડર કેન્સલ ન થાય ત્યાં સુધી મંદિરનો શું ઇતિહાસ છે, કેટલા વર્ષ જૂનું મંદિર છે અને કયા કારણસર લડત ચલાવી રહ્યા? આ 300 વર્ષ પૌરાણિક મંદિર છે અને આ શ્રી કાળા રામજી મંદિરની ચાર ટ્રસ્ટની મિલકતો આવેલી છે, તેમાં બે ઘરગાળા શ્રીમદ રાજચંદ્ર સંસ્થાને મામલતદારશ્રીના હુકમથી ગેરકાયદેસર રીતે સોંપી દેવામાં આવી છે, તેની લડત સામે હું આમંત્રણ અપાતો ઉતરેલો છું। કઈ રીતની મિલકત છે અને કેમ આપી દેવામાં આવી છે અને શું કારણ હતું? મિલકત દેવસ્થાન ટ્રસ્ટ સરકારી હસ્તક છે અને વહીવટદાર બી મામલતદાર જ છે અને આ ચારે ચાર મિલકતો ટ્રસ્ટની જ છે, તેમ છતાં બી મામલતદારે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આ રાજચંદ્ર સંસ્થાને પોતાની મિલકતો ટ્રસ્ટની આપી દેવામાં આવી છે। તમારી શું માંગ છે? મારી માંગ છે જ્યાં સુધી આ મામલતદારે જે ટ્રસ્ટને સોંપ્યું મિલકતો સોંપી છે રાજચંદ્ર સંસ્થાને પરત રદ કરે ત્યાં સુધી હું આમંત્રણ ઉપર ઉતર। મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે। મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે। સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે। વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે। સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર, મોબાઈલ નંબર 7990079903। નમસ્કાર,
સૌપ્રથમ તો ZS ટીવીના તમામ દર્શકો તથા સાબરકાંઠાની તમામ જનતા પ્રાંતિજ અમારાના વહાલા નગરજનો સર્વેને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ તથા પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓના વાલીઓ મારો સ્ટાફગણ તથા મારા શુભેચ્છકોને દરેકને દીપાવલીની નૂતન વર્ષ અભિનંદનની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવું છું। કોરોના જેવી મહામારીમાં આપણે સંયમપૂર્વક જવાબદારીપૂર્વક આ તહેવારોને ઉજવી અને એકબીજાને મદદરૂપ થઈ તહેવારોની સાતત્યપૂર્ણ ઉજવણી કરીએ તેવી દરેકને મારી અપીલ છે। જય હિન્દ, જય ભારત। નમસ્કાર। જ્ઞાનયુગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ પ્રાંતિજ સંચાલિત ચિત્રણી નર્સિંગ કોલેજ, ચિત્રણી ફિઝિયોથેરાપી કોલેજ, ચિત્રણી નર્સિંગ સ્કૂલના ટ્રસ્ટી તરીકે હું પટેલ અરવિંદભાઈ ખોડીદાસ આપ સૌ સાબરકાંઠા અને રાજ્યના સૌ નાગરિકો, યુવાનો, માતાઓ, ભાઈઓ, બહેનો સૌને આવનારી દિવાળીના તહેવારોની શુભેચ્છાઓ પાઠવું છું અને વર્ષ 2020-21નું નૂતન વર્ષ આપ સૌને ખૂબ ફળદાયી, લાભદાયી નીવડે તે માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું છું અને આપ સૌને અભિનંદન આપું છું। હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાંથી ભગવાન આપણને સૌને બચાવે, સૌની તંદુરસ્તી સારી રહે એવી પણ ભગવાન શિવજીને હું પ્રાર્થના કરું છું અને આપ સૌને મારી અને વિનંતી કરું છું કે અમારી ચિત્રણી નર્સિંગ કોલેજ અને અન્ય સંસ્થાઓમાં આપના વિદ્યાર્થીઓને, આપના બાળકોને, આપના સંતાનોને દાખલ કરી એના અમારી ઉત્તમ અભ્યાસક્રમની આ જે સંસ્થા છે એનો સૌ લાભ લે અને બાળકો પોતાના આત્મનિર્ભર બની શકે તેવું સારું શિક્ષણ લે એટલા માટે આપ સૌનો સહકાર હું ઈચ્છું છું। જય હિન્દ, જય ભારત।